વિસ્તારમાં જલારામ બેકરીમાં બ્લાસ્ટ થયો છે. ગેસ લીકેજના કારણે બ્લાસ્ટ થયાની આશંકા છે અને બ્લાસ્ટના કારણે બે લોકો દાજી ગયા છે, હોસ્પિટલ લઈ જવાયા છે. ઘટનાની જાણ થતાં જ લોકોના ટોળે ટોળા ઉમટી ગયા છે. આપ જોઈ રહ્યા છો ગેસ લીકેજ થયો છે, બ્લાસ્ટ થયાની આશંકા છે અને બ્લાસ્ટના કારણે બે વ્યક્તિઓ દાજી જતા જ હોસ્પિટલમાં લઈ જવાયા છે. ગૌરવ રાજકોટથી જોડાઈ ગયા છે. ગૌરવ, કઈ રીતે આગ લાગી છે, શું વિગતો, હાલમાં પરિસ્થિતિ શું છે? જનક, રાજકોટના જંકશન પ્લોટ વિસ્તારમાં સિંધી કોલોનીની અંદર જય જલારામ બેકરી આવેલી છે. આ બેકરીની અંદર આજે ગેસની પાઇપલાઇનની અંદર લીકેજ હોવાના કારણે અચાનક જ જે ભઠ્ઠી ચાલી રહી હતી ને તેની અંદર બ્લાસ્ટ થયો છે. બ્લાસ્ટ થતાની સાથે જ જે આસપાસના જે વિસ્તારો હતા કે ત્યાંના લોકો છે તે પણ દોડી આવ્યા હતા, સાથે જ લોકોના ટોળા છે તે એકત્ર થઈ ચૂક્યા છે. બે લોકો ઈજાગ્રસ્ત તે થયા છે અને બંને લોકોને રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બેકરીની અંદર જે રીતના કાચના ડોર હોય છે અને કાચના ડોર છે તે ફૂટી ગયા હોવાનું સામે આવ્યું છે. જે રીતના બ્લાસ્ટ થયો અને ધડાકા ભેર અવાજ આવતાની સાથે જ આસપાસના લોકો છે કે તેઓ રેસ્ક્યુ માટે પહોંચ્યા હતા, સાથે જ ફાયર બ્રિગેડ અને પોલીસનો સ્ટાફ છે તે પણ ઘટનાસ્થળે પહોંચી ચૂક્યો છે. જે ઈજાગ્રસ્ત હતા તેમને 108 મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર ખસેડવામાં આવ્યા છે. જે ગેસ લીકેજ છે તેને લઈને પણ કહી શકાય કે ગેસ કંપની છે કે તેમના દ્વારા અત્યારે આ વિસ્તારની અંદર ગેસ છે તે બંધ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, સાથે સાથે વીજ પુરવઠો છે તે આ બેકરીની અંદર બંધ કરવામાં આવ્યો છે. કારણ કે જો ગેસ લીકેજ હોય અને જો વીજ સ્પાર્ક થવાને કારણે આગ વિકરાળ સ્વરૂપ ન ધારણ કરે તેની ખાસ તકેદારી છે તે રાખવામાં આવી છે. જો કે આગ અત્યારે કાબુમાં આવી ચૂકી છે, ફાયર બ્રિગેડની ટીમો છે તે પણ પહોંચી ચૂકી છે. હાલ ફાયર વિભાગના જે તમામ અધિકારીઓ છે તેમના દ્વારા પણ નિરીક્ષણ છે તે કરવામાં આવી રહ્યું છે અને સાથે જ જે બ્લાસ્ટ થવાની જે ઘટના હોવાને કારણે જે બે ઈજાગ્રસ્ત લોકો છે તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર સારવાર છે તે કરવામાં આવી રહી છે. પરંતુ ક્યાંક ગેસની લાઇનની અંદર લીકેજ હતું અને લીકેજને કારણે જે ભઠ્ઠી ચાલુ હોય તેને કારણે આ ઘટના છે તે બની હોવાનું સામે આવ્યું છે. આસપાસનો જે વિસ્તાર છે, આસપાસના વિસ્તારના લોકો છે તેની અંદર પણ ભાગદોડ છે તે મચી ચૂકી હતી. જી બિલકુલ બિલકુલ, આભાર ગૌરવ. તો આપ જોઈ રહ્યા છો ગેસ લીકેજ, એસીની અંદર લીકેજ હતું તેના કારણે આ બ્લાસ્ટ થયું છે. બે વ્યક્તિઓ દાજ્યા છે, તાત્કાલિક હોસ્પિટલ પણ લઈ જવાયા છે. ઘટના રાજકોટની છે.